સરહદી સુઈગામ તાલુકાના સોનેથ ગામે રાત્રિ દરમિયાન પોતાના ખેતરમાં છાપરું બાંધી રહેતા ઠાકોર હેમુબેન નેમાભાઈ નામની વૃદ્ધ માજીના ઘરમાં રાત્રિના સમયે આગ લાગી હતી. સંજોગોવશાત એક રમેશભાઈ નામના યુવાને આ છાપરામાં લાગેલ આગમાં સૂતા વૃદ્ધ માજીને બચાવી લીધા હતા. જો કે ખાવા પીવાની ચીજવસ્તુઓ જેવી કે ઘઉં, બાજરી, કરિયાણું અને વાસણો સહિત તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટના હજી તો તાજી જ છે, ત્યાં આજરોજ ફરી બીજી વાર ધોળા દિવસે સોનેથ સીમમાં લોદરિયા દાનસંગભાઈ જીતાભાઈના ખેતરમાં બાગ રાખી રહેતા સાંદરપુરના કોરડા ગામના વતની ઠાકોર ધનાજી અઠાજીના છાપરામાં આકસ્મિક આગ લાગતા આજુબાજુમાં રહેતા ખેડૂતો દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા. આમ ઝૂંપડામાં આગ લાગતા ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી, પરંતુ આ શ્રમિક પરિવારના કોઈ સભ્યો કે પાલતુ જાનવરોને કોઈ જ જાનહાનિ થઈ ન હતી.